મિત્રો, આપણા કાર્યક્રમમાં અતિથિશ્રીઓ પોતાનો કિંમતી સમય લઈને અહીંયા આવે છે અને કાર્યક્રમની શોભા વધારે તેમને કાઉન્સિલર બનાવવાની જેનું સ્વાગત આજે ઉપસ્થિત છે, જેનું સ્વાગત કરશે શિવમભાઈ ચોકસી. ભોજન, ગૃહ,
પરિત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણ. વિદ્યાર્થીના પાંચ લક્ષણ કાગ ચેષ્ટા. કાગડાની જેવી ચેષ્ટા ક્યાં કોઈની પાસેથી કઈ વિદ્યા પ્રાપ્ત થઈ જાય, દરેકની પાસેથી શીખવાનો ગુણ એ કાગ ચેષ્ટા. બગલો ધ્યાન. બગલો જ્યારે છીસરા પાણીમાં એક પગ પાણીમાં હોય અને એક પગ ઊંચો હોય અને ધ્યાન ધરતો હોય તો આપણને એવું લાગે કે જાણે કોઈ તપસ્વી ઋષિ ધ્યાન નથી કરતો, પણ જ્યારે એના ધ્યાનથી માછલીને પકડે ત્યારે આપણને ખબર પડે કે એનું ધ્યાન માછલી માટે હતું. આમ વિદ્યાર્થીઓનું પણ કોન્સન્ટ્રેશન પોતાના લક્ષ્ય તરફ રહેવું જોઈએ. કાળચેષ્ટા ભગો ધ્યાન. શ્વાન નિંદ્રા, ત્રીજું છે શ્વાન નિંદ્રા. આપણા સમય પૂર્વે આપણે તૈયાર થઈ જઈએ, સમયને સાચવીએ. શ્વાન જેવી નિંદ્રા, કૂતરું ઊંઘતું હોય અને સહેજ અવાજ થાય તરત જ જાગી જાય, તો વિદ્યાર્થીઓએ પણ નિંદ્રાની ઉપર વિજય મેળવવો જોઈએ આ શ્વાન નિંદ્રા. ભોજન ગૃહ પરિત્યાગી, એટલે ભોજન અને ઘરનો ત્યાગ કરવો એવી વાત નથી, પણ અલ્પાહારી થવું, સાત્વિક ફૂડ ખાવું, બદામ કાજુ અને દૂધ રોજ પીવું. કારણ કે અન્ન શુદ્ધિ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ દ્રવા શુદ્ધિ. અન્નની શુદ્ધિથી આપણી બુદ્ધિ શુદ્ધ થાય છે અને બુદ્ધિ શુદ્ધ થાય ત્યારે એ સન્માર્ગ તરફ પડે છે, એ સદવિચાર તરફ પડે છે. માટે અન્નની શુદ્ધિ ખૂબ જરૂરી છે. એટલે સાત્વિક આહાર ખાવ, ઓછી માત્રામાં, અલ્પ માત્રામાં, શરીર જેટલી જરૂર છે એટલી માત્રામાં વિદ્યાર્થીએ ભોજન કરવું જોઈએ. અને ગૃહ પરિત્યાગી, કદાચ હોસ્ટેલમાં રહેવું પડે, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું પડે, સારા અભ્યાસ માટે વડોદરાની બહાર પણ જવું પડે, તો વિદ્યાર્થીએ એની પણ તૈયારી રાખવી પડે. કાળ ચેષ્ટા બગો ધ્યાન સ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહ ત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણ. આ પાંચ લક્ષણ વિદ્યાર્થીએ પોતાના જીવનમાં અપનાવવા જોઈએ. તો સૌથી પહેલો ત્યાગ, ત્યાગ કે બાદ પ્રયાસ, પ્રયાસ કે બાદ તીસરા પાઠ છે પ્રાર્થના. પ્રાર્થના પણ થવી જોઈએ. સ્કૂલમાં પણ સૌથી પહેલા પ્રાર્થના હોય, એટલા માટે પ્રાર્થનાનું મહત્વ છે. પ્રાર્થનાની સાથે ચોથો એક પાઠ છે પરીક્ષા, અને પાંચમો અને અંતિમ પાઠ છે પરિણામ. જો પ્રયત્ન બરાબર કર્યો હોય, પ્રાર્થના બરાબર કરી હોય, તો પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ ભય નથી રાખતા અને પરિણામો પણ ભય નથી રાખતા. પરિણામ એમને ઉચ્ચ પ્રાપ્ત થાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના અભ્યાસના બળ વડે ડોક્ટર, એન્જિનિયર અથવા સીએ બની શકે, પણ સારો માણસ બનવા માટે એને સંસ્કારની જરૂર પડે છે. અને ડોક્ટર એન્જિનિયર બનતા બનીશું, પણ આપણે એક સારા વ્યક્તિ બનીએ એ જરૂર છે. અને એ સારા માણસ બનવા માટે સંસ્કારની જરૂર છે. ગર્ભાવસ્થાથી અંતિમ સંસ્કાર સુધી આપણા શાસ્ત્રમાં 16 સંસ્કાર છે. ગર્ભનું આધાન થવું એ જ પહેલો સંસ્કાર. શાસ્ત્રમાં એવી પણ કથા છે, સુખદેવ મહારાજ, પરીક્ષિત રાજા, અભિમન્યુ ઇત્યાદિને ગર્ભમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અભિમન્યુને 7 કોઠામાંથી 6 કોઠા વિદ્વાનનું જ્ઞાન ગર્ભની અંદર પ્રાપ્ત થયું હતું. તો ગર્ભનું આધાન થવું એ પહેલો સંસ્કાર છે. આપણે બાવડી કરીએ, વાળ ઉતારીએ, તો એ પણ 14 સંસ્કાર છે. સૌથી પહેલા લેખન કાર્ય શરૂ કરીએ તો એ વિદ્યાનો પણ સંસ્કાર છે. માનું દૂધ પીતા હોય અને પછી સેમી સોલિડ લિક્વિડ બીજું બહારનું આરોપતા થઈએ તો એનો પણ સંસ્કાર જેમાં અન્ન પ્રાથમિક સંસ્કાર છે. અને ઉપનયન સંસ્કાર અથવા તો વેદારંભ સંસ્કાર, જેની અંદર ગુરુ પરંપરાથી ગુરુ આશ્રમમાં જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરવું પડતું હતું. આપણી પરંપરા તો ગુરુ પરંપરા દેશ છે, આપણો ભારતીય દેશ. પંચ ગતા દુર્લભા, ભારત દેશમાં 5 ગૌ બહુ દુર્લભ છે. એક ગાય માતા, જે ગૌ રક્ષા સેવા સમિતિ ગાયનું રક્ષણ કરી રહી છે, એ ગાય માતાનો દેશ આપણો ભારત દેશ છે. એક ગીતાજીનો દેશ છે. અહીંયા ગીતાના મહાત્મ્યથી, ગીતાના સૂત્રોથી કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપણે મેળવી શકીએ છીએ. ગાયનું મહત્વ છે, ગીતાનું મહત્વ છે, ગાયત્રી મંત્રનું મહત્વ છે, ગંગાજીનું મહત્વ છે, અને પાંચમું ભારત દેશમાં ગુરુનું મહત્વ છે. એમાં છઠ્ઠો મારે ઉમેરવો છે, છઠ્ઠો વર્ગ એ છે આપણા
ગામડાની સંસ્કૃતિ, આ ગામડાની સંસ્કૃતિનો ઉદ્દેશ છે. અને આપણા જોરદાર ચર્ચા લેખક ગોવિંદ સાહેબ કહે છે કે ગામડું કોને કહેવાય અને શહેર કોને કહેવાય, ધૂળ ઉડે એને ગામડું કહેવાય અને ધુમાડું ઉડે એને શહેર કહેવાય, ધુમાડું ઉડે એને શહેર. આપણે બધા મૂળ ગામડાના વ્યક્તિ છે. આપણે એક પેઢી બે પેઢીની વાત કરીએ તો મૂળ આપણે ગામડાથી આવી અને શહેરમાં વસેલા છે. અને ધૂળનું પણ અહીંયા તો મહત્વ છે. વ્રજની રગને પણ આપણે મસ્તક ઉપર લગાવીએ છીએ અને જેને આપણે કૃષ્ણમંદે જગદગુરુ કહીએ એવા જગદગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણ પણ જ્ઞાન મેળવવા માટે સાંદિપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈન જાય અને ઉજ્જૈન જઈ 64 દિવસ સુધી એ ગુરુને ત્યાં રોકાય અને 64 દિવસની અંદર 64 પ્રકારની અલગ અલગ વિદ્યા પ્રાપ્ત થાય. આપણા શાસ્ત્રમાં 64 વિદ્યા છે, જેમાં કોઈ વિદ્યા બાકી નથી રહેતી. જેની અંદર અશ્વસવારી આવી જાય, જેની અંદર સંગીત આવી જાય, જેની અંદર ભૂગોળ આવી જાય, ખગોળ આવી જાય, કેમિસ્ટ્રી આવી જાય, ફિઝિક્સ આવી જાય, મેથ આવી જાય. સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણ સમીપો મેળવવા માટે વનમાં દૂર સુધી ગયા. હવે જંગલમાં જો રહેતા હતા તો સમીપ કે લાકડા મેળવવા માટે બહુ દૂર ન જવું પડે, પરંતુ સંતો એનો એક આધ્યાત્મિક ની સાથે વૈજ્ઞાનિક અર્થ એવો કાઢે છે કે ઉજ્જૈન થી થોડે દૂર અક્ષાંશ રેખાંશની રેખા વિષુવવૃત્તીય રેખા પસાર થતી હોય છે અને એનું પ્રેક્ટિકલ નોલેજ મેળવવા માટે ગુરુ સાંદિપનીએ સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણને લાકડા મેળવવા માટે દૂર મોકલ્યા હતા. ત્યાં જઈને લાકડા તો મળે છે પણ સાથે સાથે આ વિષુવવૃત્તીય રેખાનું પણ એ અવલોકન કરે છે, એનો પણ અભ્યાસ પ્રાપ્ત કરે છે. તો આપણા ધર્મની સાથે વિજ્ઞાન જોડાયેલી છે. આજે જ્યાં પણ આપણે કેમેરા જોઈએ છીએ, સીસીટીવી, કોઈ પણ ચોરી થાય, કોઈ પણ એવી ઘટના ઘટે તો સીસીટીવીથી આપણે તરત જોઈ લઈએ કે હા હા, સીસીટીવીથી આપણે કઈ ઘટના ઘટી હતી એ રિવાઇન્ડ કરીને જોઈ શકીએ. તો શું ભગવાને કોઈ સીસીટીવી નથી મૂક્યા? ભગવાને પણ 2 સીસીટીવી મૂકેલા છે, એક સૂર્ય અને એક ચંદ્ર, એ 2 ભગવાનના મૂકેલા સીસીટીવી છે. દિવસની થતી તમામ ઘટનાઓને ભગવાન સૂર્યનારાયણ કેપ્ચર કરતા હોય છે અને રાત્રિના સમયની થતી કોઈ પણ ઘટનાઓને ચંદ્રનારાયણ ભગવાન કેપ્ચર કરતા હોય છે. આપણને લાગે કે અમને કોઈ નથી જોઈ રહ્યું ત્યારે પણ સૂર્ય જોતા હોય છે અને ત્યારે પણ ચંદ્ર જોતા હોય છે. અને આપણે તો માં સરસ્વતીના જયારે ઉપાસક છે, આપણે બધા જયારે વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થી થઈ કોઈ પણ વિદ્યા શીખવા માટે કોઈ ઉંમર નથી હોતી અને વ્યક્તિએ નિત નવું કંઈક શીખવું જોઈએ. અને વિદ્યાના જયારે આવા ઉપાસક થયા છે ત્યારે માં શારદાના સ્વરૂપનું જ ખાલી આપણે ચિંતન કરીએ તો માં શારદાનું સ્વરૂપ એ શિલા ઉપર વિરાજમાન છે. શિલા એટલે પથ્થર. વિદ્યાર્થીએ પરિશ્રમ કરવો જોઈએ અને એના માટે એને કોઈ પણ પરિસ્થિતિની અંદર ગમે તેટલી વિકટ પરિસ્થિતિઓનો પણ સામનો કરવો જોઈએ. માં શારદાના હાથમાં વીણા છે, એના તાર વધારે ખેંચાય તો પણ તૂટી જાય, એટલે બધું બેલેન્સિંગ હોવું પણ લાઈફમાં જરૂરી છે. મોરપીઠ જેવું જીવન રગબે રહેતી હોવું જોઈએ અને માં શારદાનું હંસ વાહન છે. બગલો ને હંસલો રંગે રૂપે એક જ છે, બગલો અને હંસ બંને રંગે રૂપે એક જ છે, પણ બગલાનું ધ્યાન એ માછલી માટે છે અને હંસનું ધ્યાન મોતી માટે છે. માટે હંસ જેવી બુદ્ધિ એટલે વિવેકયુક્ત બુદ્ધિ, વિદ્યાર્થીએ બુદ્ધિનો ઉપયોગ વિવેકયુક્ત કરવો. બુદ્ધિ તો બધાને પ્રભુએ આપી છે પણ પછી કોઈક આપણે મૂવી જોઈએ અને પછી કોઈ ક્રિમિનલ ક્રાઇમ કરીએ તો આપણે બુદ્ધિને દુરુપયોગ કરેલ કહેવાય. એટલે આપણે બુદ્ધિને સત્કાર્યમાં ઉપયોગ લઈએ માટે ધર્મની જરૂર છે. ધર્મને સાથે રાખીને આપણે વિદ્યાર્થી બને એ જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે એક વાત દરેક શીખવા જેવી છે. બબ્બે હાથે વેણું વગાડે ઉચકે આંગળીએ અધર પર્વત. ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડવા માટે બબ્બે હાથનો ઉપયોગ કરે અને ચક્ર ચલાવવા માટે એક જ આંગળીનો ઉપયોગ કરે. ગિરિરાજ પર્વત કેટલા મોટા એને ઉચકવા માટે ભગવાન અસલી આંગળીનો ઉપયોગ કરે. તો ભગવાન વાંસળી જે વજનમાં હલકી છે એને ઉચકવા માટે 2 હાથનો ઉપયોગ અને ગિરિરાજ પર્વત આટલા મોટા છે એને ઉચકવા માટે ફક્ત ટચની આંગળીનો ઉપયોગ, આવો ભેદ ભગવાન કેમ રાખે છે? અને આ નિર્ણય શક્તિ
આપણે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પાસે શીખવાની છે. બબ્બે હાથે રેણુ બગાડે ઉસકે આંગળીએ અંદર પર્વત, શું કેવો અને બનતી ઘર કે શું કેવો અને ગીરવડ ઘર. ભગવાનની પાસે આ નિર્ણય શક્તિ શીખવાની છે કે ક્યાં માછલી બગાડવી અને ક્યાં ચક્ર ચલાવવું. આપણે નથી માછલી બગાડતા આવડતી, નથી ચક્ર ચલાવતા આવડતી. ઘરની અંદર આપણા પેરેન્ટ્સ આપણને કઈ કહે તો આપણે તરત જ પેરેન્ટ્સ નો રિસ્પેક્ટ નથી જાળવતા. તને કઈ ખબર ના પડે, તું બંધ કર, તને ખ્યાલ ના આવે, આમ કરી આપણે એમને એમની વાતને કટ કરતા હોઈએ છીએ. અને કોઈ અનમોલ વ્યક્તિનો ફોન આવે તો બહુ પ્રેમથી વાત કરીએ કે હા બોલો બોલો શું કામ હતું. ક્રેડિટ કાર્ડ નો ફોન હોય, બેંક નો ફોન હોય, તો જ્યાં એક ખોટું થઈ રહ્યું છે ત્યાં વિદ્યાર્થીએ વિરોધ કરવો જોઈએ, ત્યાં ચક્ર ચલાવવું જોઈએ. અને જે પોતાના વ્યક્તિ છે, માતા પિતા છે, ગુરુ છે, મિત્ર છે, સમાજ છે, એ બધાની આગળ તો વહેણ આગળ કરવું જોઈએ. એટલે વિનય અને વિવેક એના ગુણ વિદ્યાર્થીમાં આવવા જોઈએ. ગૌરક્ષા સેવા સમિતિ વિપો એટલે વૈષ્ણવ ઇનરવેલ કૃષિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન તથા અન્ય સંસ્થાઓ દ્વારા આજે આ ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ત્યારે અહીંયા બેઠેલો દરેક વિદ્યાર્થી સવિશેષ છે. ગુરુ પૂર્ણિમા પણ નજીક 27 તારીખે આવી રહી છે અને ગુરુ કર્તવ્ય અને ગુરુ પરંપરા એ છે. ગુરુ દ્રોણાચાર્ય પોતાના પુત્ર અશ્વત્થામાને ફક્ત બ્રહ્માસ્ત્ર છોડતા શીખવાડ્યું છે, પણ જ્યારે પોતાના પ્રિય અને અધિકારી એવા શિષ્ય અર્જુનને બ્રહ્માસ્ત્ર છોડતા પણ શીખવાડ્યું છે અને બ્રહ્માસ્ત્ર પાછું વાળતા પણ શીખવાડ્યું છે. એટલે ગુરુ એ તત્વ છે કે જે અધિકારી શિષ્યને પોતાનું સર્વસ્વ આપે છે. તો ગુરુ પૂર્ણિમા ના થોડા દિવસો જયારે બાકી છે ત્યારે આપણે આજે એકત્રિત થયા. વાત હતી ફૂલ અને છોડના રોપા આપીને સન્માન કરવાની, પરંતુ બુકે અને પુષ્પમાળા મળી, પરંતુ એમના આ ભાવને હું સમજી ગયો છું અને એના માટે હું સંકલ્પ કરું છું કે આજે આ પ્રોગ્રામ આપણે કર્યો છે ત્યારે આ કાર્યક્રમના અનુલક્ષાની અંદર આજે એક લોકો હું મારા ઘરે બોલાવવા જરૂર આવીશ. અને અત્યારે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને મહાનુભાવોને પણ હું નમ્ર નિવેદન કરીશ કે આપણા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ જયારે આવું સન્માનનો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણે બધા વરસાદની ઋતુ છે અને વરસાદ ઋતુની અંદર ઝરમર જયારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ પ્રસંગને યાદ રાખવા માટે આપણે ઘરે એક નાનો છોડ અવશ્ય લાવીએ. એ સાથે વાણીને વિરામ આપી સર્વે ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રોને એમના ભવિષ્ય માટે ખૂબ ખૂબ મારી મંગળ શુભકામના સાથે ઘણા જય શ્રી કૃષ્ણ. સભા પૂરી થયા પછી સ્વામી વિવેકાનંદે એને આ ટેકરીનો જવાબ આપ્યો.
ફેક્ટર